બ્લાઇન્ડ ક્રિકેટમાં દેશ અને વલસાડ જિલ્લા સહિતનું નામ રોશન કરનાર 15થી વધુ ખેલાડીઓ હાલ ભારે વિષમ પરિસ્થિતિ વચ્ચે જીવન વ્યતીત કરી રહ્યા છે. વર્લ્ડ કપમાં હરીફ દેશ પાકિસ્તાનને દૂર ચટાડનાર ખેલાડીઓ આજે નિરાધાર બન્યા છે. જુઓ, હાલ મજૂરી અને ખેતી કરવા મજબૂર બન્યા છે. ઇન્ડિયન બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કપમાં ચેમ્પિયન થયા બાદ તેઓની ભવ્ય સ્વાગત થયું. તેઓએ ફાઇનલમાં પાકિસ્તાનની ટીમને દૂર ચટાવી ઇન્ડિયા આવ્યા બાદ સુરત એરપોર્ટ પર પણ સ્વાગત થયું. રાષ્ટ્રપતિએ પણ શુભેચ્છાઓ પાઠવી. સરકારે નોકરી આપવાની વાત કરી છતાં હજી સુધી નોકરી ન મળી, કોઈએ મદદ ન આવ્યું. જિલ્લા તંત્ર, ખેલોડિયાના મત વિસ્તારોના ધારાસભ્ય, સંસદ કે પછી સંસ્થાઓ પણ તેમને મદદ કરવા આગળ આવ્યા નથી. વલસાડ અને ધરમપુર તાલુકાના બંને ખેલાડીઓના ઘર પણ સાવ ખરાબ થઈ ચૂક્યા છે. બંને ખેતમજૂરી અને મજૂરી કરવા મજબૂર છે, પરંતુ હજી સુધી તેઓને કોઈપણ પ્રકારની મદદ નહીં મળી. બ્લાઇન્ડ ક્રિકેટરોના ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ક્રિકેટ તેમજ ક્રિકેટરો દ્વારા સરકારમાં સંખ્યાબદ્ધ રજૂઆત બાદ પણ કોઈપણ ક્રિકેટરને સરકારી નોકરી મળી નથી. હાલ લોકડાઉનમાં પણ સરકારી વિભાગ કે રાજકીય પક્ષે મદદ નથી કરી. જિલ્લાના કોઈપણ બ્લાઇન્ડ ક્રિકેટરની કાયમી આવક નથી, જેથી તેમની પરિસ્થિતિ વિકટ બની છે. ત્યારે સરકાર, જિલ્લા કલેક્ટર સહિત વિભાગો અને સંસ્થાઓ દ્વારા ક્રિકેટરોને મદદ અપાય તેવી માંગણી કરી છે. તો બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં 4 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા અને બેસ્ટ પ્લેયર ઓફ ધ વર્લ્ડનું બિરુદ મેળવનાર વલસાડ જિલ્લાના ક્રિકેટર કેતન પટેલે જણાવ્યું કે અનેક વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પ્રેક્ટિસ કરી ટીમમાં સ્થાન મેળવી દેશનું, જિલ્લાનું નામ આગળ કર્યું, છતાં ન તો અમને નોકરી મળી, ન તો લોકડાઉનમાં કોઈ મદદ મળી. હાલ ઓલિમ્પિકમાં દેશને ખેલાડીઓ પર પૈસોને વરસાદ થઈ રહ્યો છે. લોકો ખેલાડીઓની વાહ વાહ કરી રહ્યા છે. તેઓને ઇનામોનો વરસાદ થઈ નોકરીઓ મેળવવાની વાત થઈ, પરંતુ બ્લાઇન્ડ ક્રિકેટરો પણ દેશ માટે જ રમ્યા હતા. તેઓએ પણ એક નહીં બે વાર ચેમ્પિયન થઈ અને એકવાર તો દુશ્મન દેશ પાકિસ્તાનને દૂર ચટાવી, છતાં આ ક્રિકેટરો આજે એવી દયનીય પરિસ્થિતિમાં છે કે તેઓ પોતે દૂરમાં કામ કરવા મજબૂર બન્યા છે. તેઓ આજે અનેક તકલીફથી પીડાઈ રહ્યા છે, ત્યારે મદદની ગુહાર લગાવી રહેલા ક્રિકેટરો હવે મદદની રાહ જોઈ રહ્યા છે. મિસ્ત્રી છે ડેસ્ટીવી વલસાડ માટે. ફર્સ્ટ ટાઈમ જ્યારે હું ઇંગ્લેન્ડ રમવા ગયો હતો ત્યારે પછી અમે ત્યાંથી રિટર્ન આવીને સરકારને રિક્વેસ્ટ કરી હતી અને સ્પેશિયલ અમે લેટર પણ આપ્યો હતો, પણ આજ સુધી કંઈ સહાય મળી નથી સરકાર તરફથી. અમને ઘર માટે અરજી બી કરી હતી, જિલ્લા પંચાયતમાં પણ આપી હતી અને ગાંધીનગર પણ મોકલી હતી, પણ એમનો કંઈ રિસ્પોન્સ મળ્યો નથી સર, મળતી જ નથી સરકાર થ્રુ. અમે સરકાર પાસે તો એ જ અપેક્ષા રાખીએ કે સર કંઈક ને કંઈક નોર્મલ ખેલાડી એટલા રમવા જાય તો એ લોકોને કરોડ રૂપિયા મળે છે, તો એમાંથી કંઈક ને કંઈક તો અમે બી તે દેશ માટે રમીએ છીએ, તો અમને બી થોડું ઘણું તેમાંથી મળવું જોઈએ મહેનતાણું. એ જ આશા રાખીએ છીએ સર અમે. કેતન, બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વ જે કપ છે તેમાં તું પ્લેયર ઓફ ધ સિઝન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ થયો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તારું નામ છે. શું માને છે તો સરકાર દ્વારા તને જે બી તારી રમતનું પ્રોત્સાહન તને ઇનામ મળ્યું છે ખરું? એમ જે તો અહીંયાથી કંઈ ભારત અહીંયાથી કંઈ નથી મળેલું. હવે એમ કીધું ખરું, પણ અમે ત્યાં સન્માન એવું તો કર્યું, પણ પ્રોત્સાહન તેટલું એ લોકોએ નથી કર્યું. કેતન, સરકારી અથવા ખાનગી નોકરીઓ માટે તમે સરકાર અને તંત્રમાં કેટલી વખત, કેટલા વર્ષથી રજૂઆત કરો છો? આમ તો હું તો 2012થી અમે રજૂઆત કરી જ કરી, પણ કોઈએ લીધું નથી હજી સુધી, ધ્યાન પર લીધું નહીં. ફાઇલને એવું કરે ખરા, જ્યારે થોડુંક પેપરમાં એવું આવતા એવા માગે છાપી દે પછી કરીશું એમ કે, પણ હજી સુધી થયું નથી, કંઈ બી નથી થયું. એટલે એવું થવું જોઈએ કે ત્યાં મુલાકાત રૂબરૂબે બતાવું એ લોકોને, તો ખ્યાલ આવે એ લોકોને. નહીં છે તને શું છે દુઃખ કે જે જે દેશ માટે તું રમે છે આટલા બધા વર્ષોથી તેની સરકારે કદર કરી છે ખરી? અમે આમ સન્માનને એવું તો કર્યું ખરું, પણ આમ મદદરૂપ જેવી નહીં કર્યું, એટલે થોડીક નારાજગી તો ખરી જ. આમ દેશ માટે રમ્યા એટલે અમને ખુશી તો ખરી, ઘણી ખુશી, પણ આર્થિક રીતે મદદ અમે ગુજરાન ચલાવવા માટે થોડીક મદદ તો જરૂર હતી, પણ એટલું મદદ નથી કરી. એટલે છેલ્લા 3 મહિનાથી કોરોનાને લોકડાઉન છે, તેમાં તમારી આર્થિક પરિસ્થિતિ વિશે કહેશો અને સરકાર અથવા વલસાડ જિલ્લાના તંત્ર દ્વારા કોઈ મદદ મળી છે? ના, અત્યારે સરકાર તરફથી કોઈ, અત્યારે લોકડાઉનમાં કોઈ કંઈ પૂછ્યું નથી કે કંઈ નથી. તમે તમારા પરિવારની ગુજારો તમે કઈ રીતે કરો છો?
આમ ગાય છે તો ગાયને લીધે આમ ચાલે, પણ અત્યારે ગાયને બી દૂધ બને એટલે આમ તેમ કરીને વિશેષ કરીને કર્યા કરે અમે ઘરનું કામ કરીને. તમે શું અપેક્ષા રાખો છો સરકાર અને વલસાડ જિલ્લાના તંત્ર પર? સરકાર તરફ પર એક જ કે જેથી કરીને બીજા રાજ્યની અંદર જે મદદરૂપ કર્યા છે તે રીતના અમને બી એક જોબ મોટી નહીં આપણે કહીને અમને નાલી જોબ આપે અમે અપેક્ષા રાખીએ સરકાર તરફ પર. અમે મહેનત કરીને જોબ કરીશું એમ કરીને પૈસા હોય તો ચાલે એમ.